નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસ લેક્ચરમાં, જ્યાં જે પણ વિદ્યાર્થી મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, એમની તૈયારી કરંટ અફેરની યોગ્ય રીતે થઈ શકે એ હેતુ સર આપણે ડેલી બેઝ પર ધ હિન્દુનું ગુજરાતી એનાલિસિસ જોઈએ છે. એમાં હું તમારી સાથે જે અગત્યના એડિટોરિયલ હોય, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મહત્વની જે સ્ટેટિક ઇન્ફોર્મેશન હોય એની હું ચર્ચા તમારી સાથે કરું છું, જે તમને એક્ઝામમાં ઉપયોગી થાય. કી પોઈન્ટ છે એ તમે ધ્યાનથી વાંચી શકો, જોઈ શકો, સમજી શકો, એના માટે હું એને હાઇલાઇટ કરી દઉં છું, બરાબર. અને આપણે એ જ ટોપિક ડિસ્કસ કરીએ છીએ જેની જેટલી જરૂર હોય. ખાસ જે રિપીટેડ ટોપિક હોય એ આપણે ડિસ્કસ કરતા નથી. અન્ય એવા ટોપિક કે જે આપણે એકવાર ડિસ્કસ કરેલા હોય તો ફરીથી ડિસ્કસ કરતા નથી, બરાબર. તો આનો બેનિફિટ એ જ વિદ્યાર્થીઓને થશે જે ડેલી બેઝ ઉપર કરંટ અફેરના લેક્ચર રેગ્યુલર જોવે છે. અને જે પણ વિદ્યાર્થી મિત્રો રેગ્યુલર લેક્ચર જોતા હોય એ પોતાની એટેન્ડન્સ થેન્ક યુ સર કે પ્રેઝન્ટ સર કમેન્ટ કરીને જણાવી શકે છે, તો ખ્યાલ આવે કેટલા વિદ્યાર્થીઓ રેગ્યુલર કરંટ અફેર ડેલી કરંટ અફેર એનાલિસિસ લેક્ચર જોવે છે. અને ખાસ વિડીયોની માહિતી ગમતી હોય તો વિડીયોને અવશ્યથી લાઇક કરજો, અન્ય બધા વિદ્યાર્થીઓ સાથે આ માહિતી પહોંચાડવા માટે વિડીયોને શેર કરજો, અને તમે નવા છો તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરજો કે જેથી આવા અપડેટેડ ઇન્ફોર્મેશનવાળા વિડીયો તમારા સુધી પહોંચતા રહે, ડેલી કરંટ અફેર એનાલિસિસ લેક્ચર તમારા સુધી પહોંચતું રહે. વાત કરીએ 8 નવેમ્બરના ધ હિન્દુ એનાલિસિસમાં, તો સન્ડેનો જે એડિટોરિયલ હોય છે એ સાયન્સ ઇન ટેક માટે સૌથી અગત્યનો હોય છે, બરાબર. સાયન્સ ઇન ટેક રિલેટેડ ઇન્ફોર્મેશન આવતી હોય છે જે તમારે સાયન્સ ઇન ટેકના પોર્શન માટે ખૂબ ઉપયોગી હોય છે, કે જે કરંટ અફેર બેઝ ક્વેશ્ચન આવતા હોય, તો એની ચર્ચા હું તમારી સાથે કરું છું. તો આજે ફરીથી જે ચર્ચા છે એ છે કોરોના વાયરસ વેક્સિનની, બરાબર. પણ આ વખતે ચર્ચામાં થોડાક ટ્વિસ્ટેડ છે. કઈ છે સમજો, તમને ખ્યાલ હશે ટૂંક સમયમાં રજૂઆત કરાવવાની આવી હતી 15 ઓગસ્ટમાં કે વેક્સિન આવી જશે, પણ ઉતાવળ ના કરવામાં આવી, ધ્યાનથી કામ કરવામાં આવ્યું. ફેઝ 3 ક્લિનિકલ ટ્રાયલ છે એને ફોકસ દઈને કામ કરવામાં આવ્યું. તો હજી ફેઝ 3 પછી ફેઝ 4 આવશે અને પછી આપણે માર્કેટમાં વેક્સિન અવેલેબલ થઈ જશે. વેક્સિન અવેલેબલ કરવાની સાથે સૌથી પહેલો જે પ્રોબ્લેમ ફેસ કરશે ગ્લોબલી એ છે કે વેક્સિનનું મેન્યુફેક્ચરિંગ કરવું અને લોકો સુધી પહોંચાડવી, બરાબર. કારણ કે બની શકે ભારત દેશમાં અથવા ભારતની બહાર પણ વેક્સિન બને, તો આપણે એને કઈ રીતે જે લોકો શેરીની અંદર રહે છે ત્યાં પહોંચાડીએ. કારણ કે આપણે પેલા જે પણ ભારતમાં બનતી હોય અથવા ભારતની બહાર બનતી હોય તો ભારતમાં લાવવાની, ભારતમાંથી અલગ રાજ્યોમાં, અલગ રાજ્યોમાંથી શહેરોમાં, શહેરોમાંથી ગામડાઓ ઘરો સુધી પહોંચાડવાની નીડ પ્રમાણે, એ સૌથી મોટો ચેલેન્જ છે. એ રીતની વાત અહીંયા કરવામાં આવેલી છે. સૌથી અગત્યતાના ક્રમ આપેલો છે કોને કેવી રીતે મળવાનું શરૂ થશે. તો સૌથી પહેલા જે હેલ્થ વર્કરના પ્રોફેશનલો છે એને મળશે, એટલે ડૉક્ટર, નર્સ, આશા વર્કર, બરાબર. પછી મળશે ફ્રન્ટ વોરિયરને, જેમાં આવશે આપણી પોલીસ, આર્મ ફોર્સિસ, બરાબર, એમને. પછી આવશે એવા લોકો જે મહત્વના છે, બરાબર. છેલ્લે આવશે તમારી અને મારી જેવા કે જે યુપીએસસીની તૈયારી કરાવે છે અને જે કરે છે એનો વારો, એટલે કે સામાન્ય પબ્લિક અને આપણે બધા, આપણો વારો એકદમ છેલ્લે આવશે જરૂર પ્રમાણે. બીજી અગત્યની બાબત, બે ડોઝ આપવાના રહેશે. જેને એક ડોઝ આપશે એને ટાઈમ અનુસાર બીજો ડોઝ આપવાનો રહેશે, બરાબર. એટલે એના માટે જોશે પ્રોપર પ્લાનિંગ. પ્રોપર પ્લાનિંગની પણ આગળ આપણે વાત કરી હતી કે ભાઈ ઓનલાઈન ટ્રેકિંગ કરવામાં આવશે જે કોરોના વેક્સિન હશે ડોઝ એનો, કે કઈ જગ્યાએ નિયર બાય સ્ટોકમાં કેટલો સ્ટોક અવેલેબલ છે, કોઈ ડિસ્ટ્રીબ્યુશનમાં જાય છે તો ક્યારે પહોંચશે, બધી ડેટા હશે. સૌથી વધારે ચેલેન્જિંગ કન્ડિશન છે એ છે ટેમ્પરેચરની, અને આખી જે ઇન્ફોર્મેશન છે એ ટેમ્પરેચર બેઝ ઉપર છે. તો ટેમ્પરેચરની રિક્વાયરમેન્ટ શું છે અને શું અસર કરી શકે એ આપણે ચર્ચા કરી હતી. ફરીથી એક વખત હું તમને શોર્ટમાં જે અગત્યની માહિતી છે એ ફરીથી આપી દઉં. ટેમ્પરેચર બે પ્રકારની વેક્સિન આપણે ડિસ્કસ કરી શકીએ. એક હોય છે ટેમ્પરેચર સેન્સિટિવ અને બીજી હોય છે ટેમ્પરેચર નોન સેન્સિટિવ. સેન્સિટિવ એટલે શું, માની લો કે અહીંયા તમને કહી દે ભાઈ -70 ડિગ્રી સેલ્સિયસ અથવા -80 સેલ્સિયસની રેન્જમાં આપણે રાખવાનું, બરાબર. આને સિવાય કોઈ પણ ટેમ્પરેચરમાં રાખો તો એ જે વેક્સિન હશે, બરાબર, એ ડિગ્રેડ થઈ જશે, એનું કોઈ કામ રહેશે નહીં. એ કોરોના વાયરસને કિલ કરવાનો તો છોડો, પોતે કોરોના વાયરસના વાહક થઈ જશે, કે ભાઈ એની જે એક્ટિવિટી હતી એ ટોટલી નાશ પામેલી છે, બરાબર. એટલે કોલ્ડ ચેઇન મેન્ટેન કરવી પડશે, જે અહીંયા સૌથી વધારે ચેલેન્જિંગ છે. ઇન્ડિયાનું સ્ટોરેજ ડિસ્ટ્રીબ્યુશનની વખતે જે ટેમ્પરેચર છે એને સુટેબલ કરવા માટે અલ્ટ્રા સ્ટોરેજ, કોલ્ડ સ્ટોરેજ બનાવવા પડશે. બીજી વસ્તુ કે જે ટેમ્પરેચર સેન્સિટિવ ના હોય, એટલે એવી એડવાઇસ કરેલી છે કે અત્યારથી જ એવી વેક્સિન બનાવવામાં આવે કે જેની અંદર ટેમ્પરેચરની કોઈ અસર થાય નહીં, મતલબમાં નોર્મલ ટેમ્પરેચરે, રૂમ ટેમ્પરેચરે આપણે એને રાખી શકાય. ડાયરેક્ટ સનલાઇટમાં ના રાખવી કે ટેમ્પરેચરવાળામાં ના રાખવી, પણ નોર્મલ જે મૂવમેન્ટ હોય, બરાબર, એમાં આપણે રાખીને એનું ડિસ્ટ્રીબ્યુશન કરી શકાય. તો આપણે જે આખી કોલ્ડ ચેઇન મેન્ટેન કરવાની હોય એ ના કરવી પડે, ઓછા મેન્ટેનન્સ અને ઓછી કેરે આપણે એને પહોંચાડી શકીએ. બીજી ઇન્ફોર્મેશન આપેલી છે એ આપેલી છે ઓક્સફોર્ડ
વેક્સિન, એમાં શું કીધું છે કે એના માટે અલ્ટ્રા કોલ્ડ ટેમ્પરેચરની જરૂર પડશે નહીં. બરાબર, જે હું તમને વાત કરું છું એવી વેક્સિન ડેવલપ કરવાની કે જે વેક્સિન ટેમ્પરેચર સેન્સિટિવ ના હોય. બરાબર, તો એનું ડિસ્ટ્રીબ્યુશન યોગ્ય રીતે થઈ શકે. હવે અહીંયા વેક્સિનને લઈને બાકીની ચાઇલ્ડ એડલ્ટ અને બિઝનેસીસની ડિટેલ આપેલી છે, જે અગત્યની નથી, યુપીએસસી પૂછશે નહીં. જે અગત્યનું છે એ છે ટેમ્પરેચર રેન્જ, ડિસ્ટ્રીબ્યુશન પ્રોસેસ, બીજું છે કે વેક્સિન બનાવવા માટે કયા વેક્ટરનો ઉપયોગ થયો છે. બરાબર, તે બધી ડિસ્કશન આપણે કરેલી છે. પછી અહીંયા નાનકડી એવી ઇન્ફોર્મેશન આપેલી છે, ઇન્ફોર્મેશન છે પોઝિટિવ ઇફેક્ટની, મતલબ એવા વ્યક્તિ પુરુષ કે મહિલા બને, અથવા તમે કપલ તો જોઈ શકો છો, તો કપલ પણ કે જે પોતાના કાર્યને લઈને ખૂબ ખુશ હોય, ખૂબ ખુશ રહેતા હોય, ખૂબ સારી રીતે જીવન વ્યતીત કરતા હોય, તો એના જીવન ઉપર પોઝિટિવ ઇફેક્ટ થાય, તો એની સીધે સીધી અસર એની મેમરી ઉપર થાય. મતલબમાં ભલે આપણે ઘણી વખત જોયું હશે કે ઉંમરની સાથે યાદ શક્તિ ઘટતી હોય, તેનું કારણ હોય છે જે ખુશી એક્સપ્રેશન કરવાની જે હોય છે એ વૃત્તિ. જો વધારે ખુશ રહેતા હોય તો ઓલ્ડ એજમાં, મતલબમાં વધુ એજમાં પણ આપણે યાદ શક્તિ રહે. સીધે સીધો હું તમારી સાથે ડિસ્કશન કરું તો તમે તમારો જે પણ બોડી પાર્ટનો ઉપયોગ કરવાનો ઓછો કરી દો, એની કાર્યક્ષમતા ઘટી જાય. એમાં મગજ છે, કે જો તમે સમયની સાથે નિવૃત્ત થઈ જાઓ, બરાબર, વાંચનનું ક્રિયા ના કરો, એક્સરસાઇઝ ના કરો, બરાબર, યોગા ના કરો, તો માઇન્ડ છે બરાબર, એના પણ જે બેઝિક ફંક્શન કરવા માટે જે રિક્વાયરમેન્ટ હોય એ ઓછી થતી જશે, તો તમારી યાદ રાખવાની શક્તિ પણ ઓછી થશે. ખુશ રહો, યોગા કરો, એક્સરસાઇઝ કરો, બરાબર, વાંચન સતત કરો, બરાબર, જેનાથી શું થશે, તમારા મગજની કસરત થશે, યાદ શક્તિમાં વધારો થશે. પણ વિદ્યાર્થી મિત્રોને યાદ રાખવામાં પ્રોબ્લેમ હોય, સમસ્યા હોય, તો મેં ઇન્ફોર્મેશન અવેલેબલ કરાવી છે વાંચનની રીતમાં અને હાઉ ટુ ઇન્ક્રીઝ મેમરી પાવર. બરાબર, તો એ ઇન્ફોર્મેશન તમે જોઈ શકો છો, એ પ્લેલિસ્ટની અંદર અવેલેબલ. બાકી જ્યારે પણ કોઈ પણ ટોપિક ડિસ્કસ કરતો હોય એની સિવાયનો કોઈ ટોપિક હોય જે તમે વાંચતા હો ને, તમને કોઈ ડાઉટ હોય તો તમે વિડીયોની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો. તો પછી ચર્ચા કરું વિદ્યાર્થી મિત્રો તમારી સાથે ડેલી કરંટ અફેર એનાલિસિસ લેક્ચરમાં. તો એક લેડી કંકાલ મળી આવેલું છે. ક્યાંથી? તો બીટી કોવાથી. બરાબર, હવે મળેલું છે બીટી કોવામાંથી, અને જે કંકાલ છે લેડીનું છે એટલે નામ આપવામાં આવ્યું છે લેડી ઓફ બીટી કોવા. બરાબર, અગત્યનું શું છે એ કહી દઉં કે ભાઈ આ કંકાલ ઉપરથી ત્યારના જે લોકો હતા, બરાબર, એની લાઈફસ્ટાઈલ અને બાકીની બધી ઇન્ફોર્મેશન મળશે, ખાસ કરીને ખાવા પીવાના, કે ભાત ખાતા હતા કે બીજું કોઈ ધાન્ય ખાતા હતા, પકાવીને ખાતા હતા કે કઈ રીતે ખાતા હતા, એ બધી ઇન્ફોર્મેશન મળશે. ઇન્ફોર્મેશન બેઝિક જ છે, પૂછી શકે છે પ્રિલિમ્સમાં ક્વેશ્ચન કે ભાઈ તમારે કરંટ અફેરમાં જે લેડી બીટી કોવા છે બરાબર એ શું છે, તો યાદ હોવું પડે એક કંકાલ છે બરાબર જે મળી આવેલું છે બીટી કોવાથી. બીજું, જો તમારું એન્થ્રોપોલોજી સબ્જેક્ટ હોય તો તમને ખ્યાલ હશે પ્રી હિસ્ટોરિકલ એરાની ઇન્ફોર્મેશન તમારે તૈયાર કરવી પડશે. તો કરંટ અફેરમાંથી આ ટોપિક તમને કામ લાગી શકે છે, તમે તમારી નોટ્સની અંદર આને અપડેટ કરી શકો, એ નથી તો તમે આને વાંચીને સ્કીપ કરી શકો. સૌથી વધારે અગત્યનું અને ક્લાઇમેટ ચેન્જ ઉપર ડિપેન્ડેડ હોય જીએસ પેપર 1 અને 3 બંને માટે ઇમ્પોર્ટન્સ રાખતો ટોપિક લદ્દાખ ગ્લેશિયર લેક. તો અહીંયા એક લેકની વાત કરવામાં આવી છે, લેક છે ગયા લેક, બરાબર, અને એ સિચ્યુએટેડ છે લદ્દાખમાં. યાદ રાખજો, ગયા લેક પૂછી શકે છે, તમને લોકેશન આપી દેશે ગયા લેક ક્યાંથી છે, તો લદ્દાખથી. કરંટ અફેરમાં જે પણ કોઈ જિયોગ્રાફીનો લોકેશન આપેલી હોય એ જોઈ લેવાની. તો અહીંયા કી પોઈન્ટ હાઈલાઇટ કરેલા છે, બરાબર, નેચરલ હેઝર્ડ્સ કરેલું છે અને ફ્લડવાળી કન્ડિશન છે. આખી વાત શું છે હું તમને ડિટેલમાં કરી દઉં, બરાબર, એટલે તમને સમજવામાં સરળતા રહે. ધ્યાનથી જોજો, બરાબર, આ જરા કે ધ્યાન આમથી આમ થશે તો સમજાશે નહીં. તો હું મારા સર્વશ્રેષ્ઠ ચિત્રકામથી તમને સમજાવવા ટ્રાય કરું છું. તમે અહીંયા માની લો કે આવી પર્વતીય રેન્જ છે, બરાબર, આ છે આપણી પર્વતીય રેન્જ, ખૂબ મોટી, ખૂબ વિશાળ, જે આપણે આપણે સિયાચિન ગ્લેશિયર વાળો ભાગ. તો આ બધી પર્વતમાળાઓ ઉપર શું હશે, બરફ થવાયેલા હશે, એકદમ સફેદ સફેદ. તમે જોઈ શકો છો અહીંયા પિક્ચરમાં પણ આપેલું છે કે આ પર્વત હશે એની ઉપર એટલો એટલો બધો બરફ હોય, ગ્લેશિયર હોય, બરાબર, આખા બરફના મોટા મોટા પાટ હોય. હવે તમને ખ્યાલ હશે જ્યારે પણ કોઈ પણ સમય અહીંયાથી જો કોઈ પણ બરફ પીગળે, પીગળવાનું કારણ શું છે, અહીંયા ડિટેલમાં આપેલું છે, ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ કે બીજા સડન કોઈ પણ રીઝન હોઈ શકે. તો એ પાણી ભેગું થઈ 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 થઈને એક જગ્યાએ ભેગું થાય, એવી જગ્યાએ ભેગું થશે કે જ્યાં આ રીતનો ખીણ જેવો એરિયો બનતો હોય, મતલબ ડ્રેનેજ થાય. ડ્રેનેજનો મતલબ કંઈ નહીં, તમે આપણે એને ખાળકુવા કહીએ દેશી ભાષામાં, કે ભાઈ બધા ઘરમાંથી જે બગાડનું પાણી નીકળતું હોય, બરાબર, તો ઘરમાંથી રસ્તામાં એક સાઈડ આ સાઈડ કે પેલી સાઈડ અથવા વચ્ચે એક ભાગ બનાવેલો હોય, બરાબર, એ ભાગમાં પાણી ભેગું થાય અને આગળ વધે. તો આ તમે જોઈ શકો છો એ રીતનો ભાગ અહીંયા દર્શાવવામાં આવ્યો છે, બરાબર. તો ત્યાં ભેગું થાય અને એ પાણી ગ્લેશિયરમાંથી થતું થતું એનું નિયર બાય જે લેક હોય ત્યાં જમા થતું હોય. હવે અહીંયા કન્ડિશન શું છે, ફ્લડની કન્ડિશન એ સમજો કે અચાનકથી જે બરફ હતો એટલો બધો પીગળવા મળ્યો અને પાણી જે હતું એ ત્યાંથી આગળ વધી ગયું, બરાબર, ટ્રાન્સ હિમાલયન રેન્જમાંથી જે લેકનું પાણી હતું એ આગળ વધી ગયું વધારે બરફ મેલ્ટ થવાને લીધે. તો શું થયું કે ભાઈ જે લેક હતું
એની જે કેપેસિટી હતી એની બહારનું પાણી હતું એ આજુબાજુના એરિયામાં ફેલાઈ ગયું અને જે ત્યાં લોકો રહેતા હતા એના માટે ફ્લડિંગની કન્ડિશન ઊભી થઈ ગઈ. બરાબર, સમજવું બહુ સરળ છે કે બરફ છે એ પીગળે, પીગળવાને લીધે પાણી એવું બધું એકઠું થાય અને એ જે લેકમાં ભેગું થાય, આપણે જે હૈદરાબાદ વાળો કિસ્સો જોયો હતો સેમ વસ્તુ છે, તો એ પાણી આજુબાજુના એરિયામાં સ્પ્રેડ થઈ જાય. બરાબર, તો ફ્લડની કન્ડિશનનું નિર્માણ થાય. ક્લાઇમેટ ચેન્જની અસર એટલા માટે કહું છું કારણ કે જે બરફનું પીગળું છે, બરાબર, કે જે નોર્મલ ના ગણી શકાય એ એબનોર્મલ છે, ગયા લેકની આમાં જે વાત છે. બરાબર, તો આવા થવાના કારણ એક તો છે ટોટલી ગ્લોબલ વોર્મિંગ, બરાબર, બીજું છે ક્લાઇમેટ ચેન્જ, અને બરફ પીગળે તો એના લીધે સી લેવલ રાઇઝ થાય, મતલબમાં પાણી પીગળીને, આ તો અહીંયા લેકની વાત છે, બરાબર, પણ એ ના હોય તો એ સીધું પાણી દરિયામાં જાય, દરિયાનું લેવલ વધે તો જે દરિયા કિનારાના ભાગ છે એ પાણીની અંદર ગરકાવ થઈ જાય. બરાબર, ઇઝી છે ટોપિક પણ અગત્યનો છે. ખાસ નોટ્સ તમે બનાવતા હોય તો અવશ્યથી બનાવજો, જે તમને ઉપયોગી થશે. પછી ચર્ચા કરી લો, અહીંયા પક્ષીઓ માટે એક ઇન્ફોર્મેશન આવેલી છે કે ભાઈ પક્ષીઓનો બ્રેન કેવો હોય. તો અહીંયા કહેવાની એવી વાત છે કે મેમલ્સની વાત કરીએ, બરાબર, તો મેમલ્સમાં આપણે વાત કરીએ તો જે આપણી યાદ શક્તિને જે હોય અને આપણે બધું જે કરી શકીએ છીએ, શીખી શકીએ છીએ, એનું કારણ છે સેરેબલ કોર્ટેક્સ. બરાબર, પણ પક્ષીઓમાં પણ એટલી જ બધી સારી એવી માઇન્ડ એક્ટિવિટી હોય, માઇન્ડ યાદ રાખવાની શક્તિ હોય, માઇન્ડ પાવર હોય. બરાબર, તો એ તેનું કારણ એમાં સેરેબલ કોર્ટેક્સ નથી હોતું, એનામાં હોય છે થાલિયમ. બરાબર, તો અગત્યની ઇન્ફોર્મેશન છે, રિસર્ચ જે અહીંયા આપેલું છે આપણે શીખવાનું છે. બરાબર, મતલબ એ લોકો પણ પોતાનો ફેસ યાદ રાખી શકે, જો કે આપણને એક સરખા જ લાગતા હોય, પણ એ એકબીજાનો ફેસ યાદ રાખી શકે. બની શકે કે આની સાથે બીજો કાગડો બેઠો હોય તો એને કહેતો હોય હા સુરેશ, તો આ કે છે હા રમેશ. બરાબર, એ રીતની અહીંયા ચર્ચા કરેલી છે. પછી એક વાત કરવામાં આવી છે માયોપિયાની. બરાબર, પેલા માયોપિયા શું છે એ સમજી પછી તમને સમજવામાં સરળતા થઈ જશે. માયોપિયા એટલે કઈ નહીં, જે પણ વ્યક્તિને દૂરનું નથી દેખાતો, બાળક કે કોઈ પણ, એ પ્રોબ્લેમને કહેવાય છે માયોપિયા. નજીકનું દેખાય છે, દૂરનું દેખાતું નથી. કયા રીજનની વાત છે? સાઉથ ઇસ્ટ એશિયાની વાત છે, મતલબમાં ભારતની પણ ઇન્ક્લુડ વાત આવેલી છે. તો જીનને લીધે આ રોગ જે જોવા મળે છે જીનને લીધે છે. બરાબર, કે નજીકનું દેખાય, નજીકનું કામ ચાલી જાય, દૂરનું ના ચાલી જાય, જે લેસ સનલાઇટ હોય એક્સપોઝ એના લીધે થતું હોય, બીજા બધા ઘણા બધા રીઝન છે. લાઇફસ્ટાઇલ એક મેઇન રીઝન છે. બરાબર, અહીંયા આઈએસ લાઇફસ્ટાઇલની વાત નથી થતી, જે નોર્મલ લાઇફસ્ટાઇલ છે એની વાત થાય છે. બરાબર, તો અહીંયા એનું જે થવાનું કારણ, મતલબમાં તમને એક ખ્યાલ હશે, માની લો આપણે આંખનો ગોળો છે, બરાબર, માની લેજો, બરાબર, ના લાગે તોય માની લેજો, અને અહીંયા આપણી આ રેટિના છે. રેટિના એટલે આપણે આંખની કીકી. અહીંયાથી કોઈ પણ ઓબ્જેક્ટ આવતું હોય તો સામાન્ય રીતે અહીંયા ભેગું થતું હોય, બરાબર, એટલે આપણને ચિત્ર ક્લિયર દેખાતું હોય. પણ આ કન્ડિશનમાં કેવું થાય કે ભાઈ દૂરથી આપણો જે આ હોય, આ ભાગ હોય, આંખનો ભાગ હોય, એ શું થઈ જાય, અહીંયા તમે ક્લિયર કટ જોઈ શકો છો, એ લાંબો થઈ જાય, લોંગર થઈ જાય. મતલબમાં આ સેમ વસ્તુ છે, આંખ જરાક લાંબી થઈ જાય, બરાબર, મોટી થઈ જાય એ રીતના સંદર્ભમાં. હું તમને જે બેઝિક ઇન્ફોર્મેશન અહીંયા આપેલી છે એ જ સમજાવું છું. બરાબર, બાકી આપણને હું નોર્મલ રીતે કહ્યું, જે અહીંયા પ્રતિબિંબ છે, બરાબર, એ જ્યાં પડવું પડે ત્યાં ના પડે, એનથી થોડુંક આગળ પડે. બરાબર, એટલે શું થાય, આપણને ક્લિયર વિઝન ના આવે, દૂરથી જે આવતા કિરણો હોય, ઓબ્જેક્ટના કિરણો હોય, એ અહીંયા અહીંયા પડે. બરાબર, એટલે આપણી જે અહીંયા ડિટેક્શનની સેન્સિટિવિટી અહીંયા હોય અને એની આગળ અહીંયા પ્રતિબિંબ રચાય છે. બરાબર, એટલે આપણને દૂરનું દેખાય નહીં પણ નજીકનું બરાબર દેખાતું હોય. તો આ જે કન્ડિશન છે, તો એક તો આઈબોલ જે મોટો થઈ જાય એને લીધે થાય, બીજું કે જે કોર્નિયા છે, બરાબર, લેન્સ છે, એ આપણે તમે જોજો તડકામાં જાઓ ને, તડકામાંથી જેવા તમે અંધારામાં આવો ને, એટલે આપણને અંધારું અંધારું લાગે. કેમ? કારણ કે આપણી જે આંખો હોય ને, એની રેટિના એકદમ નાની એવી થઈ ગઈ હોય, એટલે ઓછો પ્રકાશ અંદર જતો હોય. તો આપણે જ્યારે બહુ સૂર્યપ્રકાશમાંથી આપણે જ્યારે ઘરમાં આવીએ ત્યારે આપણને અચાનક અંધારું અંધારું લાગે, પછી ઘડીક થાય એટલે આપણને ફરીથી અજવાળું લાગે. કેમ? પછી આપણો જે લેન્સ હોય, બરાબર, એ મોટો થઈ જાય એટલે વધારે પ્રકાશ અંદર આવવા મળે. તો આ રીતની કન્ડિશન તમને ખ્યાલ જ હશે, તમારે વધારે અંદર ઉતરવાની જરૂર નથી, તમને બેઝિક આઈડિયા હોવો જોઈએ. સામાન્ય રીતે તમે અહીંયા જોઈ શકો છો, આ દિવ્ય પુરુષ છે, બરાબર, ફ્યુચરનો આઈન્સ્ટાઈન, એ ચશ્મા પહેરીને વાંચે છે. એનું શું થશે, મતલબમાં નજીકનું એને દેખાતું હશે પણ દૂરનું દેખાતું નથી, એટલે દૂરના ચશ્મા બનાવેલા હોય. નજીકનું તો દેખાવાનું જ છે, દૂરનું વસ્તુ એ આંખને લીધે જે લેન્સ છે એના લીધે દેખાશે. બરાબર, તો લેન્સકાર જેવી કંપનીઓ છે એને ફાયદો થશે, એના માટે ગુડ ન્યૂઝ છે. પછી તમને સમાચાર મળી જ ગયા છે જોય બિડેન અને કમલા હેરિસના, બરાબર, કે જે પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ બની ગયા છે. તો ઘણી બધી ઇન્ફોર્મેશન મેં ઓલરેડી તમને આપી રાખેલી છે, તો અત્યારે એની ડિસ્કશન કરશું નહીં, પણ એક માસ્ટર ક્લાસ ગોઠવું છું જેની અંદર હું તમને અમેરિકા ઇલેક્શનની ટોટલ માહિતી પ્રોવાઈડ કરીશ અને કોઈ પણ બાબતમાં બાકી રાખશું નહીં, આપણે ડિટેલથી ડિટેલ ઇન્ફોર્મેશન જોશું. હવે એક બીજું જે અગત્યની ઇન્ફોર્મેશન છે એની વાત કરી લઈએ, એ છે જે સતીશ ધવન આપણું છે, બરાબર, ત્યાંથી છોડવામાં આવેલા ઉપગ્રહ, બરાબર, ભારતનો EOS-01 અર્થ ઓબ્ઝર્વિંગ સેટેલાઇટ 01, બરાબર, એ લોન્ચ કરવામાં આવ્યું છે સતીશ ધવન જે આપણું સ્ટેજ છે, બરાબર, સતીશ ધવન સ્પેસ સેન્ટર છે ત્યાંથી.
અને એની અંદર પીએસએલવી મતલબમાં પોલર સેટેલાઇટ લોન્ચ વેહિકલ દ્વારા એને લોન્ચ કરવામાં આવેલ છે. અગત્યની માહિતી છે, આનું જે કાર્ય છે એ છે અર્થ ઓબ્ઝર્વિંગ, બરાબર, સ્પેસ એ છે. તો અહીંયા એક વસ્તુ યાદ રાખજો, આની પહેલા આપણે બે સેટેલાઇટ છોડી ચૂક્યા છીએ, આ ત્રીજું છે, પણ એનું નામ અલગ આપવામાં આવ્યું છે. આની પહેલા બે છોડવામાં આવેલ એ પણ અલગ છે. એ તમારે સાયન્સ એન્ડ ટેકના ટોપિકમાં સ્પેસની અંદર તૈયાર કરવાનું રહેશે. જો તમે નોટ્સ બનાવતા હોય તો એ બે સેટેલાઇટની અંદર એ નામ શું છે એ પણ તમારે મને વિડીયોની કોમેન્ટ બોક્સમાં જણાવવાના છે, હોમવર્કમાં, બરાબર. આપણે પહેલા એ છોડેલા હતા, ત્રીજું આપણે છોડ્યું છે, નામ સિસ્ટમમાં થોડો ફેર કરી નાખ્યો છે, અર્થ ઓબ્ઝર્વિંગ સેટેલાઇટ. અત્યારે 01 કહીશું, આની પછી 02 કહેશો, એની પછી 03 કહેશો. મુખ્ય કારણ શું છે, એ છે રડાર બેઝ આપણને ઇમેજિંગ પ્રોવાઈડ કરશે કામ. તો એનાથી આપણે જે વરસાદ છે, પવન ફૂંકાવાનું, વાવાઝોડું, સાયક્લોન છે કે બીજા કોઈ પણ ડિઝાસ્ટર છે, બરાબર, એની ઇન્ફોર્મેશન મેળવવી. ખાસિયત શું હશે, વાદળોની આની અસર નહીં થાય, બરાબર, સનલાઇટની આની ઉપર અસર નહીં થાય, અને આનાથી જે રિઝલ્ટ આવશે એક્યુરેટ આવશે, એક્યુરેટ ડેટા આપણને મળશે. જે ગગનયાન મિશન છે એને પણ આની સાથે જોડવામાં આવે છે. ભારતનું ઇસરો છે એ સ્પેસ સેન્ટરની અંદર ખૂબ તરક્કી કરી રહ્યું છે, કે જેની ગુણગાન આખું વિશ્વ ગાઈ રહ્યું છે, બરાબર. તો બીજા પણ લોકોના સેટેલાઇટ આપણે આની અંદર છોડેલા છે, કેટલા છે સંખ્યા એ તમારે મને જણાવવાની છે. અત્યારમાં યાદ રાખજો, જે ઈઓએસ છે, અર્થ ઓબ્ઝર્વિંગ સેટેલાઇટ છે 01, એ ત્રીજી સેટેલાઇટ છે. ઓલરેડી આપણે બે સેટેલાઇટ આ સેમ પ્રોજેક્ટમાં આપણે છોડી ચૂક્યા છીએ, બરાબર. એના નામ તમારે મને જણાવવાના છે, હું તમને જણાવવાનો નથી, બરાબર. તો મને ખ્યાલ આવશે કેટલા વિદ્યાર્થી એક્ટિવલી આની તૈયારી કરી રહ્યા છે. જો વિદ્યાર્થી મિત્રો તમે પણ આ માહિતી કન્ટિન્યુઅસ ઇચ્છતા હો તો મને કોમેન્ટ લખીને જણાવો, બરાબર. મને નીડ નહીં સમજાય તો હું આને જસ્ટિફાય નહીં કરી શકું, બરાબર. પછી બની શકે ડેલી કરંટ અફેર એનાલિસિસ લેક્ચર જો યોગ્ય રીતે ના કામ કરતો હોય તો આપણે એ જે પ્રોજેક્ટ છે એને અટકાવીએ. તો ખાસ જે પણ વિદ્યાર્થીઓ રેગ્યુલર ડેલી બેઝ કરંટ અફેર એનાલિસિસ લેક્ચર જોવે છે એ કમેન્ટ જરૂરથી કરે, તો ખ્યાલ આવે આની નીડ કેટલી છે. કારણ કે નહીં તો બની શકે કે હું તમારો અને મારો બંનેનો જે કિંમતી સમય છે એ વધારે ઉપયોગ ના કરું. તો આ વિડીયોની જે આજની એડિટોરિયલની માહિતી હતી મેં તમને પ્રોવાઈડ કરી દીધી, બરાબર. માહિતી ગમી હોય તો લાઇક કરજો અને વિદ્યાર્થી સાથે શેર કરજો. તમે નવા શબ્દો વસ્તુ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારી એટેન્ડન્સ આપવાનું ભૂલતા અને ફીડબેક ખાસ આપજો અને વધારે ખ્યાલ આવે. અને બાકી વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, વંદે માતરમ. તમે બધા કરો મજા અને મને આપો રજા. લાઈવ લેક્ચરમાં જોડવા બદલ આભાર.